નમસ્કાર, હું રિંકુ. સીએન ફાસ્ટમાં વાત કરીએ તો ઉપલેટાના વાડલા રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ પાસે વસતા દલિત અને કોળી સમાજના પરિવારો હાલમાં પણ ઘણી સુવિધાઓથી વંચિત છે. સુપ્રીમ કોર્ટે 3 તલાક પર રોક લગાવીને સરકારને કાયદો બનાવવાની સલાહ આપી. જ્યારે મોદી સરકારનું શિયાળુ સત્રમાં 3 તલાક પર રોક લગાવવા માટે બિલ રજૂ કરાશે. નાઇજીરિયાના ઉત્તર પૂર્વ સ્થિત અડામા વિસ્તારમાં એક મસ્જિદમાં હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાના વિજય માટે અનેક પેંતરા અજમાવી રહ્યા છે. ત્યારે દરેક પક્ષે પ્રથમ તબક્કા માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એવું રહ્યું કે આખરે કોનું પલડું ભારે રહેશે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાનકડા એવા રસનાળ ગામે એક પરિવારને પોતાના ઘર પાસે રમતી એક 4 વર્ષીય માસૂમ બાળાનું કોઈ અજાણા શખ્સ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગર વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી ઇલેક્શનની તૈયારી કરી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ કેશોદ વિધાનસભામાંથી પ્રગતિ ભીમભાઈ નંદાણીયાએ જન અધિકાર મંચમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે આહિર ઉમેદવારને ટિકિટ આપી નથી. કેશોદ 88 વિધાનસભા 2017ની સામાન્ય ચૂંટણી અંતર્ગત ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને ફોર્મ રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે રિગટનીય ઓફિસર તરીકે રજૂ કરવામાં આવેલા ફોર્મ, બધા પક્ષવાર ફોર્મની યાદી, ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની ઓનલાઈન મેગેઝિન યુવા દેશે પીએમ નરેન્દ્ર મોદીનું એક અપમાનજનક મીમ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું. યુપીમાં બોડી ઇલેક્શન માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ કર્યું છે. 24 જિલ્લામાં 5 નગર નિગમ, 71 નગરપાલિકા પરિષદ અન્વયે 154 નગર પંચાયત માટે મતદાન થશે. સીએમ યોગી આદિત્યનાથે મતદાન કર્યું હતું. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટતંત્ર સતર્ક બન્યું છે. ત્યારે નવસારી તરફથી એક કાર લઈને આવી રહેલા ઈસમ પાસે બોરિયાજ ટોલ નાકા પર 2 લાખ રોકડા મળી આવતા સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી છે. આધુનિક યુગમાં વિરમગામના શેરી મહોલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં જીવનશૈલી નૃત્ય અને સંગીત ભવાઈ યથાવત રહ્યા છે. અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દિલ્હીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ઉમેદવારો અંગે ચર્ચા કરશે. છોટાઉદેપુર જિલ્લાના તાલુકામાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તાળા તોડીને 2.92 લાખના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે પોતાના અભિયાનને તેજ કરવા માટે આંદોલનકારીઓ હવે એક જ મંચ પર આવી રહ્યા છે. દલિત સંઘર્ષ સમિતિ પાસ અને ભિક્ષ પગાર સંઘર્ષ સમિતિ કાલે અમદાવાદમાં યોજાશે મહાસભા. બંધારણ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી દિલ્હીથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તેનાથી તે એક પૂર્ણ રાજ્ય બનતું નથી. કોર્ટમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે આ મુદ્દાને લઈને કાયદાકીય લડાઈ ચાલી રહી છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અનિલ ભગતે ઉમેદવારી પત્ર ભર્યું. વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત આદિવાસી ઉમેદવાર ફોર્મ ભરતા આદિવાસી સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી મોટી રાહત મળી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અમારી તમામ માંગો સ્વીકારી લીધી છે અને જો તે સત્તામાં આવશે તો અમારી તમામ માંગો પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી છેલ્લા તબક્કામાં છે, ત્યારે સટોઢિયાઓ પણ આ ચૂંટણીને લઈને સક્રિય થયા છે. આ વખતે ગુજરાત ચૂંટણીમાં 10,000 કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા. સીએન ફાસ્ટમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.